नमस्ते विद्यार्थी मित्रों, स्टैंडर्ड टू इंग्लिश यूनिट 9 इंग्लिश प्राइमर में पेज नंबर 37। चलो तेम आपणे वाक्य करवाना छे। आगळना वाक्य आपणे लेक्चर में आगळना कर्या हता, हवे त्यार पछीना जोईशुं। चलो शुं हतुं के चित्र जोवाना छे अने धीस अने धेटनो उपयोग करी अने वाक्य बनावाना छे। चलो अहींयाथी आपणे बाकी छे। जो आ चित्र शेनू आपेलू छे? बस। बस नो स्पेलिंग शू थासे? BUS, बस एटले बस। हवे जोईए बस नजीक छे के दूर छे। अहींयाथी तमे एरो आपेलो छे क्रोशमां, एरो एटले एमां वस्तु दूर छे, तो दूर माटे आपणे शेनो उपयोग करता? धेट। दूरनी वस्तु माटे आपणे धेटनो उपयोग करता अने नजીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કરવાનો છે। તો આપણે અહીંયા ઉપયોગ કરશું ધેટ। ધેટ એટલે પેલું, તો સૌપ્રથમ ધેટ, THAT, ધેટ। ધેટ સાથે ક્રિયાપદ કયું આવશે? ઇસ। ધેટ ઇસ, IS, ઇસ, એટલે ધેટ ઇસ। હવે લખવાનું બસ, BUS, બસ। પણ બસ પહેલાં આપણે આર્ટિકલ મૂકવો પડશે। હવે પ્રથમ મૂળાક્ષર બી છે એટલે કે વ્યંજન છે, તો તેની પહેલાં કયું આર્ટિકલ મૂકશું? આર્ટિકલ એ, અ બસ। આખું વાક્ય શું બન્યું? ધેટ ઇઝ અ બસ, પેલી બસ છે। હવે ત્યાર પછીનું ચિત્ર જોવો। શેનું ચિત્ર આપેલું છે? ઇન્ડુ એટલે કે એગ, EGG, એગ એટલે ઇન્ડુ। હવે તે નજીક છે કે દૂર છે? અહીંયા એરો તમે જોઈ શકો છો, એરાની નજીક વસ્તુ છે, એટલે શું ઉપયોગ કરશું આપણે? ધીસ, THIS, ધીસ એટલે આ। તો ચાલો પ્રથમ લખશું આપણે ધીસ, THIS, ધીસ। ધીસ સાથે ક્રિયાપદ ઇસ, IS, ધીસ ઇસ। હવે આવશે એક, EGG। હવે અહીંયા પણ આર્ટિકલ લગાડવો પડશે એક પહેલાં, તો પ્રથમ મૂળાક્ષર શું છે? સ્વર છે, ઈ આપેલો છે, તો સ્વર હોય તો ત્યારે કયો આર્ટિકલ લાગે? આર્ટિકલ એન, AN, એટલે શું થશે? એન એક, ધીસ ઇઝ એન એક, આ ઇન્ડુ છે। ચાલો હવે ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે? બિલાડી, ઇંગ્લિશમાં શું કહેશું? કેટ, CAT, કેટ એટલે બિલાડી। ચાલો તે નજીક છે કે દૂર છે, એરા ઉપરથી આપણે જોઈ શકું છું કે દૂર છે, તો દૂરની વસ્તુ દર્શાવવા શેનો ઉપયોગ કરીએ? ધેટ। તો ચાલો સૌ પ્રથમ લખશું ધેટ, THAT, ધેટ। ધેટ સાથે ક્રિયાપદ ઇઝ, IS, એટલે ધેટ ઇઝ। કેટ, અ કેટ, પ્રથમ મૂળાક્ષર વ્યંજન છે એટલે કયો આર્ટિકલ લાગશે? આર્ટિકલ એ, અ કેટ, CAT, એટલે આખું વાક્ય શું બન્યું? ધેટ ઇઝ અ કેટ, પેલી બિલાડી છે। ચાલો હવે ત્યાર પછીનું ચિત્ર શેનું આપેલું છે? પેન, PEN, પેન એટલે પેન। ચાલો તે નજીક છે કે દૂર આપેલી છે પેન? એરા ઉપરથી જોઈ શકો છો, સીધો એરો છે, એમાં વસ્તુ નજીક છે, તો નજીક માટે શેનો ઉપયોગ કરીએ આપણે? ધીસ, THIS, ધીસ। તો ચાલો સૌ પ્રથમ લખશું ધીસ, THIS, અને ધીસ સાથે ક્રિયાપદ ઇઝ, IS, ધીસ ઇઝ। પેન એટલે અ પેન, અહીંયા પી છે પ્રથમ મૂળાક્ષર એટલે કે વ્યંજન છે, તો વ્યંજન સાથે આર્ટિકલ એ, અ પેન, PEN। આખું વાક્ય શું બન્યું? ધીસ ઇઝ અ પેન, આ પેન છે। ચાલો હવે ત્યાર ચાલો પાછળના પેજ ઉપર જો શેનું ચિત્ર આપેલું છે? કીડી, ઇંગ્લિશમાં શું કહેશું? એન્ટ, ANT, એન્ટ એટલે કીડી। તો હવે તે દૂર છે કે નજીક છે? એરા ઉપરથી જોઈ શકો છો કે દૂર છે, તો દૂર માટે શેનો ઉપયોગ કરીએ? ધેટ। તો ચાલો અહીંયા સૌ પ્રથમ લખશું ધેટ, THAT, ધેટ। ધેટ એટલે પેલું, તેની સાથે ક્રિયાપદ ઇઝ, IS, એટલે કે ધેટ ઇઝ। એન્ટ, ANT, તો પ્રથમ મૂળાક્ષર અહીંયા સ્વર છે, તો સ્વર સાથે કયું આર્ટિકલ લખશું આપણે? આર્ટિકલ એન, એન્ટ। આખું વાક્ય શું બન્યું? ધેટ ઇઝ એન એન્ટ, પેલી કીડી છે। ચાલો હવે ત્યાર પછીનું બાજુનું ચિત્ર જોવો।
શું છે? બોલ, બી એ ડબલ એલ. બોલથી રમો છો ને બધાય? તો ચાલો, આ બોલ નજીક દર્શાવેલો છે કે દૂર છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે દૂર છે. તો દૂરની વસ્તુ દર્શાવવા શું ઉપયોગ કરીએ આપણે? ધેટ, ટી એચ એ ટી, ધેટ એટલે પેલું. તો સૌપ્રથમ લખશું ધેટ, ટી એચ એ ટી, ધેટ. ધેટ સાથે ક્રિયાપદ ઇઝ, આઈ એસ, ધેટ ઇઝ. અ બોલ, બી એ ડબલ એલ, બોલ. પ્રથમ મૂળાક્ષર અહીંયા વ્યંજન છે એટલે તેની સાથે આર્ટિકલ એનો ઉપયોગ કર્યો, અ બોલ. એટલે લખું છું ભાઈનું, ધેટ ઇઝ અ બોલ, પેલો બોલ છે. ચાલો હવે ત્યાર પછીનું ચિત્ર જોવો. શેનું આપેલું છે ઓળખો, શું આપેલું છે? નળ, નળનું ચિત્ર છે. તો નળને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ટેપ, ટી એ પી, ટેપ એટલે નળ. તો ચાલો, તે નજીક છે કે દૂર છે એરા ઉપરથી જોવો જોઈએ. એરાની નજીક છે, સીધો એરો છે, એટલે શેનો ઉપયોગ કરશું આપણે? ધીસ, ટી એચ આઈ એસ, ધીસ એટલે આ. ચાલો સૌપ્રથમ લખશું ધીસ, ટી એચ આઈ એસ, ધીસ. ધીસ સાથે ક્રિયાપદ ઇસ, આઈ એસ, ધીસ ઇસ. ટેપ એટલે અ ટેપ, ટી એ પી. પ્રથમ મૂળાક્ષર ટી છે એટલે કે વ્યંજન છે, તો તેની સાથે આર્ટિકલ એનો ઉપયોગ કર્યો, અ ટેપ. આખું શું બન્યું? ધીસ ઇઝ અ ટેપ, આ નળ છે. ચાલો ત્યાર પછીનું ચિત્ર, બાજુનું. શેનું ચિત્ર આપેલું છે? હેટ, એચ એ ટી, હેટ એટલે ટોપી. હવે તે નજીક દર્શાવેલી છે કે દૂર છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે દૂર છે. તો દૂરની વસ્તુ દર્શાવવા આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ લખો ધેટ, ટી એચ એ ટી, ધેટ. તેની સાથે ક્રિયાપદ ઇસ, આઈ એસ, ધેટ ઇસ. અ હેટ, એચ એ ટી, હેટ. પ્રથમ મૂળાક્ષર અહીંયા એચ છે એટલે કે વ્યંજન છે, તો વ્યંજન સાથે આર્ટિકલ એનો ઉપયોગ કરશું, અ હેટ. આખું વાક્ય બનશે ધેટ ઇઝ અ હેટ, પેલી ટોપી છે. હવે આ બધા જ વાક્ય મેં સમજાવ્યા તે તમારે પેન્સિલથી સારા અક્ષરે ઇંગ્લિશ પ્રાઇમરમાં પૂરવાના છે. થેન્ક યુ.